એવું એવું છે ને કે તો રાજેન્દ્ર શાહે મુગ્ધ પ્રણયના ગીતો દાંપત્યની માધુરી વ્યક્ત કરતા ગીતો પ્રકૃતિની વિવિધ લીલાને વ્યક્ત કરતા ગીતો અને ભારતીય અધ્યાત્મ દર્શનને સુચારુ રીતે વ્યક્ત કરતા ગીતો આપણને આપ્યા આ સિવાય પણ માનવ હૃદયના કેટલાક સંકુલ ભાવો પ્રગટ કરતા એમના ગીતો અલગ અલગ લાક્ષણિકતા ધરાવે છે પ્રેમના તમામ સ્વરૂપો પડી લો પ્રેમના તમામ તમામ સ્વરૂપો અને આયામો સાથે નોખી છટાઓ એમણે ભાવસભર રીતે ઝીલી છે ક્યારેક નાયિકાની ઉક્તિ તો ક્યારેક ઉભયની સંવેદના શબ્દબદ્ધ કરી છે ક્વચિત કવિ પોતે ત્રીજા પુરુષ તરીકે પ્રણયનું મુગ્ધ ગાન પણ છેડે છે પ્રકૃતિને મિશે પ્રેમ અને પ્રેમને મિશે પ્રકૃતિને જોઈ વર્ણવી એ આ કવિની વિશેષતા છે તને જોઈ જોઈ તોય તું અજાણી એ ગીતમાં અજવાળી બીજને કવિની ભાવપ્રિયા અજાણ્યું અને રહસ્યમય તત્વ કે કાવ્ય સુંદરી તરીકે પણ જોઈ શકાય તને જોઈ જોઈ તોય તું અજાણી પછી કૌંસમાં શબ્દો મૂક્યો છે જાણે શબ્દ છે તને જોઈ જોઈ તોય તું અજાણી જાણે બીજને ખડે ઝૂકીતી પૂર્ણિમા જાજેરો ઘૂમટો તાણી આ જોઈ શબ્દના આવર્તનથી સ્પષ્ટ થાય છે કે કવિએ બીજને મન ભરીને જોઈ છે અને છતાં એ તો અજાણી જ રહી છે પ્રકૃતિના રહસ્યનો બોધ પ્રગટ કરવાની સાથોસાથ બીજ સંદર્ભે તાદાત્મ્ય પણ અનુભવાય છે જાણે શબ્દ કૌંસમાં મૂકીને કવિ જાણે પોતાને જ કહી રહ્યા છે કે આ બીજ નહીં પણ પૂર્ણિમા છે આ ગીતમાંથી જે દર્શન પ્રાપ્ત થાય છે તે અદ્ભુત છે જાણે કે રહસ્યમય પરમ તત્વનું સત્ય એ પૂર્ણિમા જેવું છે અને જે દેખાય છે તે તો બીજ સ્વરૂપે દેખાય છે માયાના આવરણ જેવા ઘૂંઘટમાં એ ગોપાયેલું છે કવિની અભિપસા એ પરમ તત્વને પામવાની છે આ કોઈ પણ કવિ માટે પણ આ સાચું છે કે કાવ્ય સર્જનની જે આખી પ્રક્રિયા છે એ આમ જુઓ તો પૂનમ જેવી છે આખો આખો પૂર્ણચંદ્ર હોય છે પણ દેખાય છે તે તો આપણું બીજ જેટલું જ દેખાય છે બીજનો ઝરુખો કવિ તો કવિ છે ને બીજને જરૂર ખડે ઝૂંકી હતી પૂર્ણિમા જાજેરો ઘૂમટો જાણે કે પૂર્ણિમાના પૂર્ણચંદ્ર એ એવો ઘૂમટો તાણ્યો છે કે દાંત આટલું જ દેખાય એવી બીજ આપણને દેખાય છે બાકીનું તો ઘૂંમટમાં પાછળ છુપાયેલું છે તો પ્રણયના અનેક રૂપ અને ભાવ વિભાવો કોઈ એક કવિમાં આટલી તીવ્ર ભવ્ય અને રમ્ય રીતે પ્રગટ થતા ભાગ્યે જ જોવા મળે રાજેન્દ્ર શાહમાં જીવનની છિન્ન ભિન્નતા કે નકારાત્મક લાગણીઓની અભિવ્યક્તિ લગભગ નથી મળતી એ તો જીવનના આનંદ અને ઉલ્લાસના કવિ છે આ મનીષા એનું આ જે બનાવ્યું ને તો પહેલા બનાવીને મને મોકલ્યું તો લગભગ બ્લેક એન્ડ વ્હાઇટ જેવું હતું તો મેં એને કહું કે આ તો ઉલ્લાસના કવિ છે રંગોના કવિ છે રંગો નાખો જરા મજા આવે પછી એને લાલ પીળું બધું કર્યું તો જીવનના આનંદ ઉલ્લાસના કવિ છે સૌંદર્ય લુપ્ત કવિ તરીકે એમને ઉમાશંકરે ઓળખાવ્યા તે પૂર્વે પણ એમના જીવન કવનમાં આ તત્વો જોવા મળ્યા છે રાજેન્દ્ર શાહ એક અર્થમાં જીવનની પૂર્ણતાને ગાનારા કવિ છે એમના ગીતોમાં દિન રાત્રિના પ્રકૃતિરૂપો તમામ ઋતુઓ પશુ પંખીથી માંડીને કહો કે સારી સૃષ્ટિનો આનંદ હિલોળ જોવા મળે છે પોતે પ્રણયના ઉદ્ગાતા બનીને નાયક નાયિકાના મોમાં ગીત મૂકે છે ત્યારે નાયક નાયિકાના પણ ચોક્કસ વ્યક્તિત્વ અને પ્રેમની આગવી સમજણ સાથેની સંવેદના એ એમનું આગવું લક્ષણ બની રહે છે નહીં વાલિડા ગીતમાં પોતાના પ્રેમની અમરતા માટે મગરૂર એવી નાયિકાનું દર્શન થાય છે આ નાયિકા શાશ્વતીમાં માને છે અને ક્ષણભંગૂર પ્રેમ ખપતો નથી એટલે જ કહે છે કે ડાળનું પાક્યું પાંદડું અમે નહીં વાલીડા ડાળનું પાક્યું પાંદડું અમે નહીં વાલીડા ઉભરાતા અંધારની ભેગું ઓગળે એવું ચાંદરડું તે નહીં વાલીડા આ ગીતમાં અભિવ્યક્તિની એક તરાહ જોવા મળે છે નાયિકા કહે છે કે મોસમ આવીને ઉતરી જાય એમ અમે ખરી જઈએ એવા નથી વરસાદનો વેળો નહીં ભમરિયા વંટોળનો હેલો વાગી જાય તે પણ નહીં નેતી નેતીની રીતે નાયિકા કહે છે કે મારો પ્રેમ આ નહીં આ નહીં આ નહીં એમ નકાર દ્વારા નાયકને ખરા પ્રેમની પ્રતિતી કરાવવાનો પ્રયત્ન કરે છે વર્ણ આગ્યું પીંછું નહીં વાલીડા આપણા આ ગોકુળીએ તારા કાળજાથી કાંઈ હોય બીજું તે નહીં વાલીડા કવિ અહીં રાધાકૃષ્ણનો પ્રગટ સંદર્ભ લીધા વિના વાળમાનું પીંછું અને ગોકુળિયું એવા બે શબ્દો મૂકીને રાધાકૃષ્ણને નિમિત્તે પ્રેમની વિભાવના પ્રગટ કરે છે યુવાનીનો સંચાર થયા પછીની મુગ્ધતા વ્યાકુળતાનું ગાન જોવા મળે છે એ સોળમે એવા શીર્ષકનું ગીત છે આ ગીત નાયિકાના મુખમાં મુકાયું છે એનો આરંભ જ અદભુત છે કે ફૂલની ભીતર ભર્યું તે મધ ભમરે લીધું પ્રીછી ફૂલની ભીતર ભર્યું તે મધ ભમરે લીધું પ્રીછી ઓયમાં મને ચટકી ગયો કાળમુખો કોઈ વીછી નાટ્યાત્મક ઉપાડ ધરાવતા આ ગીતમાં નાયિકા પોતાની અંદર પ્રેમનો જે અફાટ રાશિ સમાયેલો છે એને ફૂલની ભીતરમાં મધ સાથે સરખાવે છે મધમાં મધમીઠા જીવનનો ધ્વનિ તો છે જ ભમરો આપમેળે ફૂલમાના મધને કળી લે છે નાયિકાને કોઈ પીછી ગયું છે એ વાતની સભાનતા આવવાની સાથે જ જાણે કાળમુખો કોઈ વીંછી ચટકી ગયાની વેદના થાય છે રાજેન્દ્ર શાહના અન્ય ગીતોમાં પણ હૃદયમાં સૂળ ભોંકાયાની વેદના વ્યક્ત થઈ જ છે આપણા લોકગીતોમાં વીંછુડે ચટકાવ્યાના ઉલ્લેખો પ્રેમના પ્રસ્ફુ પ્રસ્ફુટન માટે મળે છે ઝૂંક વાગી ગઈ છે એ ગીત જુઓ તમે કહુંદીબેન મુનશીએ ગાયેલું છે આ ગીત બહુ સરસ રીતે મૂકાયું કે મને જરા ઝૂંક વાગી ગઈ મને જરા મને મનેક તો વાગી ગઈ અને જરાક વાગી છે પણ જરાક વાગી ઝૂંક શું કરે છે થલ મહિમે જલ ને વળી જલ ને થાનક વ્યોમ આખું તમે જુઓ આ આખું જે આભનું સકોરું છે ને ઊંધું કરી નાખ્યું કવિએ

કંઈ વીંછીનો ડંખ લાગ્યો હોય સાપનો ડંખ લાગ્યો હોય તો એનો કોઈ ઉતારનાર હોય કોઈ ગારુડી હોય ડંખનું લાગે ઝેર તો હોય એ ઝેરનું ઉતારનાર મીઠ માંડી મેં ખેરવી લીધી નયનની જલધાર મોહન એના મુખની એમાં ભૂખ જાગી ગઈ મને જરા ડૂંખ લાગી ગઈ માલતીની ફૂલ કોમળી તો એ ડૂંખ લાગી ગઈ મને જરા ડૂંખ લાગી ગઈ કુમારભાઈનું સોણું એના સ્વરૂપ બંધની અને વિષયની અભિવ્યક્તિની દ્રષ્ટિએ જરા જુદું પડતું ગીત છે અહીં પણ સોળમાં વર્ષમાં એની નાયિકા જ છે પણ વાતાવરણ મધ્યયુગીન છે વાતાવરણ અને રચના રીતિમાં અરૂઢ એવું નાવીન્ય જોવા મળે છે સાંભળજો રમેશ પારેખજી આવ્યા નથી કવિ તરીકે ગુજરાતી કવિતામાં ત્યારે આ લખાયેલું છે એક એક કવિ કેવી રીતે પરંપરા સાથે જોડાય છે આગળનો હોય કે પાછળનો હોય હબડક દબડક સુણું ડાબલા હબડક દબડક સુણું ડાબલા કોઈ દોડતું આવ્યું મારી કુમાર વયના સોણે અડધી આ અંધારી રાતે ગઢમારાના ભોગળ ભીડ્યા દ્વાર ઉઘાડ્યા કોણે આ રાજેન્દ્ર શાહ છે હજી રમેશ પછી હવે આવવાના છે એટલે એક કવિ કેવી રીતે એના અનુગામી ઉપર પ્રભાવ મૂકે છે એનું આ ઉદાહરણ છે પ્રલંબ લઈની આ પ્રથમ પંક્તિમાં જ આપણને ખ્યાલ આવી જાય છે કે આ તો સપનું છે સપનામાં નાયિકા હબડક દબડક ડાબલાનો અવાજ સાંભળે છે તરતની પંક્તિમાં જ ગીતનું ઉદઘાટન થાય છે અર્ધી અને અંધારી રાતે નાયક જોબન ઘોડે ચડીને ગતિભેર આવે છે આટલી પ્રબળ ગતિ આગળ આટલી પ્રબળ ગતિ આગળ દ્વાર ભીડેલા તો ક્યાં સુધી રહે આખો અનુભવ ઇન્દ્રિય ગમ્ય છે અર્ધી રાતનો અંધકાર કુમારવયની નાયિકા ભોગળ ભીડ્યા દ્વારનું પ્રતિક અને ઘોડાના ડાબલાનો અવાજ આ બધું જ એકસાથે ભાવકને પંચેન્દ્રિયથી ઘેરી લે છે હજુ આટલું દ્રશ્ય મનમાં ઉતરે ન ઉતરે ત્યાં તો નાયિકા પોતાના પ્રિયતમનું મુખ જોવા કેટલી થઈ છે એનો ખ્યાલ આવે છે ઝટપટ થતી આ ક્રિયાઓ જોવા જેવી છે લીધ કંચવો બાંધી ઝટપટ કીધ ચીરનું ઓઢણ લોચનીય લાલીનું આંજણ પૂરું થયું રે પોઢણ તરસ લાગી તે અગન અગન એ ઠરશે રે મોં જોણે એનું મોં જોઈશ ત્યારે આ અગન ઠરશે હવે જો તમે પેલું એક લોકગીત તમને યાદ હોય તો કે જટ માથા ગૂંઠા મેટો પત આમ આમ કર્યું એ છે ને મારી ઓછી ઉંમરમાં એ એટલે લોકગીત પણ કવિને ક્યાં કેવી કેવી રીતે મદદ કરતું હોય છે લીધ કંચવો બાંધી ઝટપટ કીધ ચીરનું ઓઢણ લોચનીયે લાલિનું આંજણ પૂરું થયું રે પોઢણ તરસ લાગી તે અગન અગન એ ઠરશે રે મોં જોણે રાજેન્દ્રભાઈના ગીતોમાં તિથિ માસ ઋતુઓ અને તાલમાં તાલ મેળવતું માનવજીવન વિશિષ્ટ રીતે ઝીલાય છે આવ્યો પૂનમનો પોરો એમાં કવિ એક જાણીતા લોકગીતનો લય લઈને આવ્યા છે પણ આ ગીતમાં જે લય હિલોળ અનુભવાય છે તો રાજેન્દ્ર શાહના ગીતોના નાયક નાયિકાના ચરિત્રમાંથી જ ઉભરી આવે છે જો આ એક બહુ મજાની વસ્તુ છે કે કવિ નાયક અને નાયિકા કલ્પે છે એ કલ્પે છે ત્યારે એ પ્રણયની કોઈ એક ભૂમિકા એના મનમાં હોય છે કે પ્રણયનું ઉદ્ઘાટન પણ હોઈ શકે પ્રણયનું લડપણું પણ હોઈ શકે અને વિરહ પણ હોઈ શકે એ જે સ્થિતિમાં જ્યારે કવિ ગીત લખે છે ત્યારે મોટે ભાગે આપણે કવિની સંવેદનાઓ આપણને મળતી હોય છે નાયક નાયિકાની સંવેદા સંવેદનાઓ ભાગ્યે જ મળતી હોય છે રાજેન્દ્ર એમાં જુદા પડતા છે તમે એના નાયક નાયિકાને ઓળખી શકો તમે એના ચિત્ર પણ ચિત્રી શકો એટલી હદે એ કલ્પનો કવિ છે એટલે સોમાલાલ શાહે રાજેન્દ્ર શાહની ઘણી કવિતાઓ પરથી ચિત્રો બનાવ્યા છે સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ઘણા કવિઓ ચિત્ર જોઈને કાવ્ય લખતા હોય છે આમાં ઊંધું થયું છે રાજેન્દ્રભાઈની ઘણી કવિતા પરથી ચિત્રો બન્યા છે એ વાલીડા એ દૂરથી દીધો સાદ કે વનમાં વેળાની વાંસળી વાગી કે મનમાં મેળાની મોહિની જાગી કે તનમાં હેલાની તરસું જાગી કે રંગમાં હાલોજી રમીએ ઘેલા ઘેલા પ્રથમ પંક્તિમાં જ નાયિકાના હૈયાનો ઉછાળ અનુભવાય છે નાયકે એને દૂરથી સાદ દીધો છે એથી રોમાંચિત થઈ ઉઠેલી નાયિકા એના લેખામાં જ પૂરેપૂરી વ્યક્ત થઈ જાય છે પછી તો કવિ કેથી શરૂ થતી ચારે ચાર પંક્તિમાં એ આનંદનો ગુણાકાર કરતા જાય છે વનને બદલે વન મનને બદલે મન અને તનની જગ્યાએ તન કરીને ગીતકારે આગળના કે ના આશ્ચર્યને ઝીલી લીધું છે અને ત્યાર પછીનો દોર લયની ગતિ પોતે જ ઉપાડી લે છે વ્રજભાષામાં સુરદાસ આદિના પદોમાં વાંસળી મોરલીને તો ગોપિકાઓ શોક્ય તરીકે જોતી આવી છે અધ્યાત્મમાં એને બ્રહ્મનાથ સાથે જોડવામાં આવી છે પણ આ મુરલી પ્રેમ સાથે આ મુરલી પ્રેમ સાથે સૌથી નિકટનો નાતો ધરાવે છે ભારતના કોઈ પણ પ્રદેશમાં પ્રેમ સાથે મુરલીનો સંબંધ ન હોય એવું બન્યું નથી રાધા કૃષ્ણથી માંડીને પ્રત્યેક પ્રેમીજનને મોરલીનો નાદ વિહવળ કરે છે ક્યારેક આ મોરલી પ્રેમનું વાહન બની છે તો ક્યારેક એણે પીડા પણ આપી છે રાજેન્દ્ર શાહ પણ એલી મોરલી એવા શીર્ષક હેઠળ સુંદર ગીત આપે છે અહીં પણ મોરલીને ઉપાલંબ જ અપાયો છે પણ એનું સ્વરૂપ એ શ્રીમદ ભાગવતથી જુદું છે નાયક અવિરત મોરલીના સૂર છેડ્યા કરે છે એથી વિહ્વળ થતી નાયિકા આ રીતે ઉપાલંબે છે અવિરત સૂર સતત કોઈ તમને બોલાવ્યા કરતું હોય બિહુ બિહુની વાંસળી સાંભળી હોય ને એને ખબર પડે કે શું વાંસળીનું શું આકર્ષણ હોય હવે આવી સતત વાસળી વાગતી હોય એ સાંભળતી નાયિકા કેવી રીતે વ્યક્ત સીમ ભરી ટહુકો માં રેલ એલી મોરલી ના નહીં હા ના નહીં માં સીમ ભરી ટહુકો માં રેલ એલી મોરલી સીમ ભરી ટહુકો માં રેલ કાળજાને વહેતું ના મેલ એલી મોરલી કાળજાને વહેતું ના મેલ અહીં નોંધવા જેવી વિલક્ષણતા એ છે કે એક બાજુએ નાયિકા મોરલીને ટહુકો ન રેલવા વિનવે છે પણ બીજી બાજુએ આ સુરનો હિલ્લોળ એને ગમે છે પ્રેમની મીઠી પીડા મૂંઝવણ માણવી ગમે છે એટલે પ્રકૃતિને મિશે પોતાના હૈયાની વાત આ રીતે કરે છે મૂંગું જો ને જાગે અંકાશ એ બોલે અજંપની વાણી પાણના એ પિંડ તણી વલખનતી વેદનાના વન વન દોડતા પાણી વાયરે હિલોળની હેલ એલી મોરલી વાયરે હિલોળની હેલ એલી મોરલી સીમભરી ટવકો મરેલી છેલ્લા અંતરામાં નાયિકાનો પુણ્ય પ્રકોપ મિશ્ર ભાવમાં પરિણમે છે એમાં ઉપાલંબ વિનંતી આજીજી અને અનુકંપા બધું જ એક સાથે જાણે કે કવિ કહે છે કોઈના તે આંગણની આગ નહીં ફૂંકીએ કોઈના તે આંગણની આગ નહીં ફૂંકીએ કે નોંધારે ઝીંકીએ ના હેલી જેને કશો આધાર જ ના હોય એના ઉપર હેલી વરસાવાની કોઈના તે આંગણની આગ નહીં ફૂંકીએ કે નોંધારે ઝીકીએ ના હેલી મનના મંદિરિયાને સુને એકાંત નહીં જાઉં ત્યાં જાય રે તું પહેલી આવી જગ્યાએ ન જવાય ત્યાં તું સૌથી પહેલાં દોડે છે મનના મંદિરિયાને સુને એકાંત નહીં જાઉં ત્યાં જાઈ રે તું પહેલી એવું અળખામણું ના ખેલ એલી મોરલી સીમ ભરી ટવકો મરેલ આ ખેલ શબ્દ જુઓ તમે હૃદયના ખૂણે ખૂણામાં વિરહ વ્યાપી વળ્યો હોય ત્યારે મોરલી અળખામણી જ લાગે ને કેમ કે મનના સુના એકાંતમાં એને ન જવું જોઈએ ત્યાં સૌથી પહેલી પહોંચે છે સભર આ ગીતના લયની મજા જુદી જ છે રેલ મેલ હેલ અકેલ અને ખેલના પ્રાસની ચુસ્તી તરત જ ધ્યાનમાં આવે લોકગીતની કક્ષાએ પહોંચી ગયેલું એમનું એક બીજું ગીત છે ઇંધણા વીણમાં ગઈતી મોરી સૈયર હવે જે આપણે નવરાત્રિમાં સાંભળીએ છીએ ને અથવા લગ્નની પાર્ટીમાં જે ઈંધણાવીણમાં સાંભળીએ છીએ એમાં તો બધા કેટલા બધા પ્રક્ષેપો થયા છે નાયક નાયિકા પહેલી વખત મળે છે નદીને કાંઠે મળે છે વાત્રક વેણમાં નાય છે વાત્રક વેણ નો અર્થ માત્ર વાત્રક નહીં એ વાત શહેન સુધી જાય છે પણ આપણે તો આમાં નવરાત્રીમાં તો એવું કરી નાખ્યું કે જેની તે વાટ જોઈ રહીતી મોરી સૈયાર આમાં તેમ છે જેની તે વાટ જોઈ રહીતી રે લોલ એની સંગાથ વેળ વહીતી ત્યારે પેલી બેન અત્યારની કહે છે કે મારો નાહોલ્યો ના આવ્યો ન આવ્યો નહીં આતો વધારે પડતો આવી ગયો છે આમાં તો એટલે એક એક પ્રશિષ્ટ કવિની રચના કેવી રીતે લોકગીત સુધી પહોંચે અને એ હું હું એની ટીકા નથી કરતો હું એની સરાહના કરું છું કે માણસને પોતાને કંઈક એમાં ઉમેરવાનું મન થાય કંઈક ફેરફાર કરવાનું મન થાય ગાવાનું મન થાય ગણગણવાનું મન થાય ને એ કવિતા એવી રીતે અમર બને એટલે કે સમાજની થઈ જાય એ લોકગીતની કક્ષાએ કોઈ કાવ્ય પહોંચે તો બહુ મોટી વસ્તુ છે તો એમાં શું કહે છે કે સૂકી મેં વીણી કાંઈ ડાળીને ડાંખળી સુકા અડૈયાને વીણ્યા રે લોલ સુકા અડૈયાને વીણ્યા રે લોલ લીલી તે પાંદડીમાં મહેકંત ફૂલ બેક મારે અંબોડલે ગૂંઠા રે લોલ જેની વાટ જોતા હોઈએ એની સંગાથે વેળા વહાવવા મળે કે વાતરક વેણમાં નાવા મળે એથી વિશેષ ઉપલબ્ધિ કઈ હોય આવું જ એક બીજું ગીત છે કેવડિયાનો કાંટો વનવાસીના ગીત શીર્ષક હેઠળ રજૂ થયેલા ગીત ગુચ્છમાંનું આ એક ગીત છે જંગલમાં લાકડા કપાવાના વ્યવસાય રૂપે કવિને જંગલનો અને એમાં નિવસતા આદિવાસીઓનો પાકો અનુભવ છે નમીએ અગન ફૂલથી માંડીને રૂપને મોરે લગીના ગીતોના ભાવભૂમિ જુદા છે એનો અલગથી અભ્યાસ મેં પણ કર્યો છે ને બીજા પણ કરી શકે એ ગીત થઈ શકે એવા ગીતો છે કાંટો લાગે કે અન્ય કોઈ રીતે ઈજા પહોંચે ત્યારે વનવાસીઓ પોતાની રીતે એની દવા કરતા હોય છે પરંતુ અહીં નાયિકાને તો પ્રેમનો કેવડિયાનો સુગંધિત કાંટો વાગ્યો છે એની પીડા અને મહેક કાળજામાં વધારે દવ લગાડે છે પ્રગટ રીતે તો એનું કોઈ ઓસડિયું દેખાતું નથી કેવડિયાનો કાંટો અમને વગડામાં વાગ્યો રે કેવડિયાનો કાંટો ભાઈ આ કોઈ બાવળનો નથી કે સીધો વાગે ને પીડા જ આપે આ તો કેવડાનો કાંટો છે વાગે ને સુગંધ પણ આપે

વન વગડામાં વાગ્યો એ તાવ હોય જો કડો ટાઢયો કવાસ કુલડી ભરીએ કઈક તાવ આવ્યો હોય તો કઈક કવાસ વાત કરીએ આયુર્વેદના કોઈ એની પાસે જઈએ અને કુલડીમાં ભરીને પીએ આદિવાસી છે ને એટલે કુલડીની વાત છે ચમચી ચમચી ના પીવે તાવ હોય તો કડો કાઢીયો કચ કુલડી ભરીએ વાતરિયો વળગાડ હોય તો ભૂવો કરી તરીએ રૂવે રૂવે પીડ જેની એ તો જડે નહીં કહી ભાંગ્યો રે આ કાંટો એવો ભાંગ્યો છે કે દેખાતો નથી આપણને પગમાં કાંટો વાગે તો એનું કાળું ટપકું ક્યાંક દેખાય આ તો હૃદયમાં સૂળ ભૂંકાઈ છે એવો કાંટો વાગ્યો છે જડે નહીં કહી ભાંગ્યો રે કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે ઉર્મીનો પ્રબળ આવેગ આ કવિનું એક મહત્વનું લક્ષણ છે એકવાર શરૂ થયેલું એમનું ગીત ક્યાંય અટકતું નથી તીવ્ર ઉર્મી અને એટલી જ પરિપક્વ અભિવ્યક્તિને કારણે એક અલગ પ્રકારનું માધુર્ય ઉમેરાયું છે આ ગીતોમાં સર્વમાં હું અને હુંમાં સર્વને દેખનારા કવિ પ્રણય પ્રકૃતિ અને અધ્યાત્મ ચિંતન સંદર્ભે પૂરા અર્થમાં ભારતીય કવિ છે એમના ભાવભાષામાં પ્રાદેશિકતાનો ભલે પાર ન હોય પરંતુ એમાંનું ચિંતન એ ભારતીય છે રાજેન્દ્રભાઈને ગુજરાતી ઉપરાંત અંગ્રેજીનો પણ ઘણો અભ્યાસ હોવાને કારણે એમનું સર્જન વ્યક્તિત્વ રસિકતાની સાથે જીવનના ઊંચા મૂલ્યોની અભિવ્યક્તિ પણ સાધે છે ચિંતન પણ સીધે સીધું વાગે એ રીતે નહીં પરંતુ લયાન્વિ લયાન્વિત રીતે સહજ રીતે ઉતરી આવે છે વિશેષતા જો આ કવિ કે એમની કવિતામાં ન હોત તો તેઓ ગુજરાતી કવિતાના અવસરરૂપ લેખાયા જ ન હોત વિવિધ છંદ પરનું પ્રભુત્વ સૌંદર્યની નિર્ભેળ ઉપાસના કવિતાને મંત્ર નિકોટીએ લઈ જતી શબ્દશક્તિ આગવું છતાં વ્યાપક જીવન દર્શન ભારતીય સંસ્કાર ચેતનાનું પ્રાગટ્ય અને અસાધારણ એવી સર્ગશક્તિ એક ઉત્તમ ચિત્રકારની સજ્જતાથી આંકી આપેલા શબ્દચિત્રો અને વર્ણનમાં દર્શનને કાલવી દેવાની સ્વાભાવિકતા વગેરે વિશેષો રાજેન્દ્રને આપણા ઉત્તમ ઉર્મી કવિ ગુજરાતી ભાષાના કવિ વર ઠેરવે છે સોનેટ અને ગીત ઉપરાંત આ કવિએ સંવાદકાવ્યો ગઝલ ખાયણા અને બીજા ઘણા પ્રકારો ખેડ્યા છે પરંતુ અહીં એની વાત કરવાનો અવકાશ નથી સમકાલીનો અને પછીની પેઢીના કવિઓ ઉપર એક જબ્બર પ્રભાવક બળ બનીને છવાઈ જાય એ મોટા ગજાના કવિનું લક્ષણ છે એવું કહેવાય છે કે મોટો કવિ એ છે કે જેની કોઈ નકલ ન કરી શકે મોટો કવિ એ છે કે જે કોઈની નકલ પણ ના કરે જે કોઈની નકલ ન કરે અને જેની કોઈ નકલ ન કરી શકે એ મોટો કવિ રાજેન્દ્રના ગજા વિશે તો એ બેમત ના હોય પણ વિલક્ષણતા એ છે કે એમનો પ્રભાવ એમના સમકાલીનો અને સૌંદર્યદર્શી કવિઓ પ્રિયકાંત મણિયાર પિનાકીન ઠાકોર નલિન રાવળ હસમુખ પાઠક અને હેમંત દેસાઈ કે આ સામે બેઠા તો યોસેફ મેકવાન જેવા કવિઓમાં પ્રારંભે જોવા મળતો હતો અપવાદ રૂપે પિનાકીન ઠાકોર અને હેમંત દેસાઈ છેક સુધી એ વાતાવરણ અને ભાવભાષામાં રમવાન રહ્યા આ સિવાય અનુગામીઓ પર રાજેન્દ્રનો પ્રગટ પ્રભાવ વર્તાતો નથી એનું રહસ્ય કદાચ રાજેન્દ્ર શાહ પોતે જ છે એક ઘેઘુર વટવૃક્ષની છાયામાં બીજા વૃક્ષો વિકસે તો કેવી રીતે વિકસે આ સાથે મારું લેખિત વક્તવ્ય પૂરું થાય છે રાજેન્દ્રભાઈએ પોતે સંકલિત કવિતાની પ્રસ્તાવનામાં એક નાનકડો પેરેગ્રાફ કહ્યો છે એ આખા એ આખી વાતને વધારે સ્પષ્ટ કરે એમ છે કાવ્યો પરત્વે મારા સંગ્રહોમાં મેં ક્યારેય કંઈ નિવેદન કર્યું નથી એવું કરવાની જરૂરિયાત મને જણાઈ નથી કવિતા સીધે સીધી એના ભાવક પાસે પહોંચે અને ભાવક એનો સ્પર્શ પોતાની રીતે પામે અને આહલાદ અનુભવે કાવ્યના સૌંદર્યને અને રસને પામવાની પ્રક્રિયા મને તો પ્રેયસીના અવગુંઠનની ઓથે રહેલા વદનના સૌંદર્યને અને ઓષ્ટના રસને પામવા સમય લાગી છે કોમળ સ્પર્શથી મહિન આવરણને જરા આઘું કરી મુખની સુરખી અને નેત્રની દ્યુતિ ઝીલી શકાય પ્રત્યેક ભાવક નિજી સંસ્કાર અને રૂચિ પ્રમાણે રસાનુભવ કરે એમાં વચ્ચે આવવાનું ન હોય ઉમાશંકરે કહ્યું હતું કે કવિ તારી કવિતાને બોલવા દે આ રાજેન્દ્રભાઈ હંમેશા પોતાની કવિતાને બોલવા દીધી આ આ મેં તમને જે વાત કરી એ પ્રમાણમાં એમની ઓછી જાણીતી રચનાઓને લઈને અને કેટલીક જાણીતી જેથી તમને સાવ નવું ન લાગે એવું એક કોમ્બિનેશન કરીને હું આટલું જુદું પાડીને લાવ્યો છું અનેક પ્રકારના અમારા લખાણોમાંથી પણ એમની આખી સોનેટ માળાઓ જે છે બધી જ માળાઓ એ સોનેટ માળાઓ તમે જુઓ એમના ખાયણા જુઓ કે એમની ગઝલો જુઓ એમની ગઝલને હવે આટલા વર્ષે રાજેન્દ્રભાઈ લખતા હતા વૃંદાવનીના નામે ત્યારે મેં એમને મોડે જ કહેલું કે રાજેન્દ્રભાઈ આપ્યું પાડતો રાજેન્દ્રભાઈ મેં કીધું આ ગઝલો બનતી નથી ગઝલનો મિજાજ જ નથી આમાં અને તમારી બાની પણ ગઝલ માટેની નથી અમારી ખાસી ચર્ચાઓ થયેલી એમની સાથે પણ મને એમ લાગે છે કે ગુજરાતી ગઝલને દર્શનના ડાયમેન્શન સુધી જો પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાય પહોંચાડાય એના એના પ્રયાસ રૂપે જો આ ગઝલોને જોઈએ તો કદાચ જુદી રીતે જોવાની થાય તો સતત વિકસતા રહ્યા કવિ વિકસતા રહ્યા એટલે માત્ર રચનાઓને ઢગલો કરતા રહ્યા એ અર્થમાં નહીં પણ એ ભારતીય તત્વજ્ઞાન તો એમને પહેલાં જ હું જ રહ્યો રહું અવશેષ છે એમાં જ મળી ગયું હતું હું જ રહું વિલસી સૌ સંગે અને હું જ રહું અવશેષે છે એમાં એમને પૂરેપૂરું મળી ગયું હતું પછી તો આનો બધો વિસ્તાર જ છે પણ એ વિસ્તાર રમણીય છે અને ગુજરાતી ભાષાને આગળ લઈ જાય એવો આ મોટો કવિ છે એમને જ્યારે જ્ઞાનપીઠ મળ્યો ત્યારે પણ બહુ મસ્તીથી બોલવાનું થયેલું અને બહુ જ મજા પડેલી પણ આપણી ભાષાના આ એક એવા મોટા કવિ છે કે આજે ગઈકાલે હતા અને આજે છે અને આવતીકાલે હશે ભાઈ મનીષે અહીંયા આ જે ઓમ કોમ્યુનિકેશન દ્વારા કાર્યક્રમનું આયોજન કર્યું અને મને બોલાવ્યો એ માટે હું ખૂબ આભાર માનું છું રાજેન્દ્રભાઈ વિશે બોલવાનું હોય તો આપણે ઊંઘમાંથી ઉઠીને પણ બોલવા તૈયાર આ આ ઓમ કોમ્યુનિકેશનના પાયામાં પણ હું છું અમુક સત્યો છે ને ક્યારેક બોલવા જોઈએ એક વખત મનીષભાઈ આવ્યા ત્યારે હું કાતું મેં નોકરી કરતો હતો મને કહે છે કે આ કાર્યક્રમ અમારે કરવો છે આમ તેમ તો મેં કીધું વાત તમારી બરાબર છે પણ આપણે તો નિયમ સરકાર મારે એટલે બધું નિયમ પ્રમાણ કરવું પડે તો આરટીઆઈ થવા માંડે તરત જ મનીષ પાઠકને કેમ તમે આ આટલી બધી ગ્રાન્ટ આપી તો મેં કહ્યું ભાઈ તું વ્યવસ્થિત રીતે ટ્રસ્ટ બનાવ ટ્રસ્ટ બનાવ્યા પછી એક જાહેર સંસ્થા તરીકે બહાર આવે પછી અકાદમી તરીકે કંઈક વિચારી શકાય તો એ પછી આ ટ્રસ્ટ બન્યું અને એને આટલું આટલું સો ઉપરાંત સાથી વક્તા મિત્રો અને રાજેન્દ્ર શાહના પ્રિય શ્રોતાજનો એમ કહેવાય છે કે સ્વાતંત્રોત્તર કવિતામાં જે કેટલાક નામો આગળ પડતા છે તેમાં રાજેન્દ્ર શાહ છે આવા વિધાનો અથવા આ પ્રકારના વિધાનો આપણે સમકાલીન વિવેચનોમાં વાંચતા હોઈએ છીએ પણ ખરેખર તો રાજેન્દ્ર શાહ એક એવા કવિ છે કે જેની કવિતા એ કવિતાના મૂળથી કવિતાના ફળ સુધી આગળ વધે છે એ કવિતાને પોતાના કોઈ કામ માટે વાપરતા નથી કશું સિદ્ધ કરવા માટે એમને કવિતા કરી નથી તમે ધ્વનિથી હંસ ધ્વનિ સુધી जाओ ચોવીસ સંગ્રહો કર્યા છે આ બધા સંગ્રહો સારા છે હું કહેવા માગતો નથી પણ ધ્વનિથી હંસદ ધ્વનિ આ બે શબ્દો જે એમને પ્રયોજ્યા છે એમાં એમની શક્તિનો આપણને પરિચય થાય છે ધ્વનિ એટલે આત્મધ્વનિ હંસ એટલે આત્મા ધ્વનિ એ મનુષ્યનો છે પ્રકૃતિનો છે પણ ધ્વનિ એ પરમ તત્વનો અવાજ છે આ પરમ તત્વ એ વાત કરવા માટે સહેલી વાત છે પણ એને અનુભવ કરવા માટે અઘરી વાત છે અને એ એમને એમના વડોદરા નિવાસથી મળ્યું છે શ્રીમદ નૃસિંહાચાર્ય એ જ્યારે વડોદરામાં હતા ત્યારે હજી કવિતા કરતા થયા ન હતા સામાન્ય રીતે પણ શ્રીમન નૃસિંહાચાર્ય તો હતા નહીં વખતે ઉપેન્દ્રાચાર્ય હતા એટલે ઉપેન્દ્રાચાર્યના આશ્રમમાં ત્યાં જતા અને હજી કવિતા કરતા થયા ન હતા ત્યારે એમના મગજ ઉપર જે આ જીવન સાધનાની અસર છે જીવન એ સાધનાની સળંગ પ્રક્રિયા છે જીવન સાધના પૂરી થતી નથી કદી એ સળંગ પ્રક્રિયા છે એ એમના કાવ્યના વિષયોમાં એમના કાવ્યની અભિવ્યક્તિમાં અને એમના જીવનના પ્રસંગોમાં પણ હું તો બહુ જાણીતો છું એમના માટે એટલે મારે માટે તે મોટાભાઈ જેવા હતા અનેકવાર એમના ઘરે હું મુંબઈમાં પણ ગયેલો છું બે રૂમનું ઘર તમે જોયું હોય તો આપણને એમ લાગે કે આ માણસ ચલમન મુંબઈ નગરી જોવા પુચ્છ વિનાની મગરી એવો નથી એક એમના સમકાલીન કવિ છે નિરંજન એમનો સંગ્રહ રાજેન્દ્રના ધ્વનિ પહેલાં એમને પ્રગટ કરી દીધો પણ એમણે જે મુંબઈ નિવાસ કર્યો નિરંજને એમાં એમને બધું ખરાબ દેખાયું આ માણસે મુંબઈમાં અનેક વર્ષો નિવાસ કર્યો છે પણ એમાં ક્યાંય મુંબઈ વિશે કોઈ એટલે કે નગર વિશે કોઈ અછૂતી વાત કરી નથી એમણે ગામડાનો અનુભવ છે નગરનો અનુભવ છે દુષ્કૃત્યનો અનુભવ છે સુકૃત્યનો અનુભવ છે આ બધા અનુભવો એમને જીવનમાં કરેલા છે એ વ્યવસાયમાં પણ કરેલા છે અને જીવનમાં પણ કરેલા છે ઓગણીસો અને અગણો સિત્તેરમાં એ ખૂબ માંદા પડ્યા બેતાળીસ દિવસ સુધી તો સતત બીમાર રહ્યા રાજકોટમાં એમના જૂના મિત્ર એમને ત્યાં રહ્યા ત્યાં પિસ્તાળીસ દિવસ અને પછી એમ થયું કે નહીં હવે આ બધું છોડી દેવા જેવું છે આ માંદગી એ શરીરનો એક ભાગ છે એને છોડી દો જો આ જીવનમાંથી આ બધું છોડી દઈએ આ વ્યાપાર આ તે બધું તો શું તો કાવ્ય વ્યાપાર એમણે જે વ્યાપાર કર્યો છે એ વ્યાપાર છે વ્યાપાર નથી એમનો કાવ્ય વ્યાપાર છે કવિતામાં એમણે જે રીતે વાત કરી જે કંઈ અનુભવ્યું છે એણે એમને લીધું છે કોઈ અનુભવી વાત નથી કેવડિયાનો કાંટો હમણાં હર્ષદે વાત કરી એ ત્યાં કપડવાણંદની વણંદની બાજુમાં ના પ્રસંગનો એ ઉલ્લેખ છે ઉત્કંઠેશ્વર મહાદેવ ઉંટડિયા મહાદેવ જેને કહેવામાં આવે છે ત્યાં ત્રણ વખત હું એમની સાથે ગયો છું હું તો અવારનવાર અમારે તો બહુ મળવાનું બનતું હતું તો આ કેવડો એનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે એટલે શહેરમાં તો વાગે જ નહીં વનવગડામાં ગયો તો વાગ્યો ને આખી વાત એને કહેવી છે કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે વનમાં ગયા તો કેવડિયાનો કાંટો વાગ્યો આ જીવન એક વન છે અને એમાં જ પ્રસાર થતા હોય તો વાગે પણ ખરા કાંટાઓ દોષિત પણ થવાય બધું જ થતું હોય છે પણ પછી જે એમણે અનુભવ પોતાનો વિચાર કર્યો વિચાર એટલે વિચાર કવિતામાં બહુ મહત્વની વાત છે વિચાર સંવેદન આપણે કહીએ વિચાર સંવેદન એટલે જે સંવેદન છે એ વિચાર દ્વારા મૂક્યું છે કેવડીયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે વાગ્યો રે એટલે આપણને દુઃખ થાય છે પણ પછી કહે છે મૂય રે એની મેક આ કેવડાની કેટલી સરસ મેક હોય છે પણ હવે આવું હોય વગાડાય મુયરે એની મહેક ત્યાં મુયરે જુદા અર્થમાં વાપર્યું છે એમને જુઓ મુઈરે વાલમાં કહ્યું છે મુઈરે એની મહેક કલે જે દવજા ઝેરો લાગ્યો રે એવો વાગ્યો કાંટો શરીરમાં તો વાગ્યો જેમ કહ્યું ટપકું થાય હર્ષદે એમ ટપકું નથી થયું અને તો કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે મુયરે એની મહેક વાલથી કહ્યું છે વાહ મો મા છોકરાને મો આ તે મો આ એટલે મરવાની વાત કરે છે મો એમાં વાલ છે એનું તો મુ એની મેખ કેમ કલેજે દવ દવજા ઝેરો લાગ્યો રે આ હૃદયમાં એક મોટો દવ લાગ્યો છે શેનો દવ આનંદનો કાંટાના વાગવાનો પણ એક આનંદ છે જીવનમાં આ આખી વાત જે ઉમાશંકરે એમને સૌંદર્ય લુબ્ધ કવિ કયા એ કવિતાની રીતે સૌંદર્ય લુબ્ધ છે પણ જીવનની રીતે જીવન મુગ્ધ છે એમનું જીવન એ મુગ્ધતાથી ભરેલું છે જીવનનો ક્યાંય ઇનકાર નથી કોઈ પરિસ્થિતિનો ઇનકાર નથી જે કોઈ પરિસ્થિતિ આવે એનો સ્વીકાર છે અને એ સ્વીકાર એ પરાણે નથી એ સ્વીકાર પોતે જાણીને કરે છે કે આ સ્વીકારવાનો આનો ઇનકાર કરવાથી આ વસ્તુ જવાની નથી આ બધું જ એમના કાવ્યોમાં આપણે જોવા મળે છે અધ્યક્ષ તરીકે મારે તો બીજું શું કહેવાનું હોય કારણ કે એમના જીવન વિશે પ્રફુલ્લભાઈએ વાત કરી એમની કવિતા વિશે ભાઈ હર્ષદે વાત કરી મને એમ લાગે છે કે હું થોડાક કાવ્યો વિશેની થોડીક પંક્તિઓ દ્વારા આપણે એમને સમજવાનો અથવા એમને સમજવાનું ને એમને માણવાનો પ્રયાસ કરીએ એમનું આખું જીવન એ કેન્ટની ફિલસુફી પર આધારી છે પશ્ચિમનો ફિલસુફ કેન્ટ કે આપણા કાંત છે ને એમાં કેન્ટ છે એમની ફિલસુફી એ અગ્નેય જીવનની છે અગ્નેય જીવન સમજાતું જ નથી અને છતાં આપણે જીવીએ છીએ તો એ જીવીએ છીએ તો કેવી રીતે જીવીએ છીએ એમાં કેન્ટ બહુ સરસ આખી વાત તો એમના પુસ્તકમાં કરેલી છે એટલે કે આ આખું જીવન એ દુઃખ પ્રધાન હોય તો સુખ અલ્પ થકી ભરેલી એવું નથી દુઃખ પ્રધાન તો છે જ પણ સુખ અલ્પ નથી સુખ તમારા એના સ્વીકારમાં છે તમે કેવડિયાના કાંટાને લઈને ચાલો છો એ તો દુઃખ છે આમ તો પણ મૂળ ડે એની મેક વાગવાનો ઘા મહત્વનો નથી પણ એ વાગ્યું છે એની જે મહેક આવતી હતી એ મધુર છે જીવનના દુઃખો આવે પણ એ દુઃખોની પાછળની જે મહેક છે એ આપણે સ્વીકારવી જોઈએ અનેક કાવ્યોમાં એમણે આ વાત પોતાને કરેલી છે જો અમે જે વાત કરીએ એમાં એમને આ એક કવિતામાં આ કવ્યું ગીત છે એમનું આપણા દુઃખનું કેટલું જોર આપણે દુઃખ તો હોય જ છે કોને નથી હોતું પણ એમની દૃષ્ટિ છે આપણા દુઃખનું કેટલું જોર ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર ભાઈ રે જો એ સમાજના દરેક વ્યક્તિને જાણે ઉદ્દેશીને કહે છે અને કદાચ પોતાને પણ ઉદ્દેશીને કે ભાઈ રે ભૈલા આપણે કહીએ જરા એમ ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર નાની એવી જાતક વાતનો મચવીએ નહીં શોર ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર દુઃખ તો આવે યસ કેવું છે દુઃખ તો આવે પણ એનું જોર કેટલું તમે એ દુઃખનો જો સ્વીકાર કરો તો એ દુઃખ સુખમાં પરિણમે છે એટલે એમની જે જીવન દૃષ્ટિ છે એ સકારાત્મક છે નકારાત્મક નથી શંકરાચાર્યની આખી ફિલસુફીથી એ જુદા પડતા હતા એનો સ્વીકાર નહોતા કરતા એ ઉપેન્દ્રાચાર્યની પદ્ધતિનો સ્વીકાર કરતા હતા એટલે ધ્વનિ જે છે એમનો પહેલો જ એ ઉપેન્દ્રાચાર્ય અને એક જૈન મુનિ હતા જિનેશ્વરજી એમને એમને પેન આપેલી પોતાની એ જમાનાની પારકર જેવી મજબૂત પેન સરસ એ રાજેન્દ્રને યુવાન હતા ત્યારે આપેલી આ ભેટ તરીકે એટલે એમને ધ્વનિમાં આ બે જણને અર્પણ કર્યું છે જેણે કીધો દીક્ષિત ઉપેન્દ્રાચાર્યને માટે તો આ રીતે એ કવિતામાં પોતાના જીવનની વાત સર્વજીવન સાથે સંકળાય એ રીતે એમણે કરી છે એટલે કવિતા આપણે માનીએ છીએ કે લખનારની જ ઉક્તિ છે કે લખનારનું સંવેદન છે એવું નથી એ તો એક પગથિયું છે એના દ્વારા એ ઊંચે ચડે છે અને એની ટોચ એ સર્વજન સમૂહ છે એ બધાને અનુકૂળ પડે છે આપણે ના કંઈ રંગ ભર્યો ભર્યો માયેલો કોષ અપાર આપણે રંગ સિયમમાં ને રંગ એટલે લાગણીથી ઉર્મીથી આપણે ના કંઈ રંગ ગરીબના અર્થમાં પૈસાના અર્થમાં નથી આપણે ના કંઈ રંગ ભર્યો ભર્યો માહિલો કોષ અપાર કોષ એટલે ખજાનો આખો એ ભર્યો ભર્યો છે અંદર તો આવવા દો જેને આવવું આપણે મૂલવશું નિર્ધાર જેને આવવું એને આવવા દો કોઈ પણ દુઃખ આવે કે સુખ આવે એને મુલવશું નિર્ધાર ચોક્કસ રીતે એને મૂલવીને જ સ્વીકાર કરીશું બધો અસ્વીકાર કે બધો સ્વીકાર એમ નહીં એની મુલવણી જીવનમાં એ મહત્વની છે આગ જરે આભ જરે ભલે આગ હસી હસી ફૂલ જરે ગુલમોર આગ આકાશમાંથી તો આગ વરસે છે પણ ગુલમોરના ફૂલ તો એમાં ખીલે છે એટલે કે આ એક દાખલો જુઓ કવિ કેવો ઉપયોગ કરે છે આ એક પ્રકૃતિનું તત્વ છે આકાશમાંથી તડકો પડતો હોય અને એ છતાંય આ ગુલમોર એ ખીલતો હોય છે તડકામાં તો આ તડકો અહીંયા પ્રતિક બની જાય છે એટલે કાવ્યોમાં આ નેચરના તત્વો કે જે કંઈ છે એ બધું પ્રતિકાત્મક આવે છે એટલે એ કાવ્ય દેખાય તમને સરળ પણ એને પ્રતિકાત્મક લો તો જ અને એટલા માટે આ મુખ્ય કવિ છે અને એટલા માટે જેમણે કહ્યું નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાઉસું મલિન વેશે જો સ્વીકારે જ પાછો નિરુદ્દેશે આ જીવન એ કોઈ ઉદ્દેશથી આગળ નથી વધતું દેશ બસ આનંદ નિરુદ્દેશ અને આનંદના અર્થમાં છે ત્યાં નિરુદેશ સંસારે મુજ મુગ્ધ ભ્રમણ ભ્રમણ કેવું છે મુગ્ધ આનંદથી આ સંસારના દુઃખો હોય તો દુઃખો એમાં પણ મુગ્ધતાથી જાઉં છું નિરુદ્દેશ હે સંસાર એ મુજબ મુગ્ધ ભ્રમણ પાઉસું મલિન વેશે પાંસું એટલે સહેજ સહેજ મેલો વેશ હોય તો એ વાંધો નહીં આગળ ચાલો તમે તમારા દુઃખો કે તમારા સુખો એ બેની સરખામણીમાં દુઃખ વધારે હોય તો દુઃખને પાઉંસું મલિન વેશકો અને આગળ ચાલો આ એમના જીવનનો આનંદ એ એમના પ્રફુલ્લએ વાત કરી એમ એમના માતાએ શીખવ્યો છે લલિતાબેને નાનપણથી જ એમને આ રીતે તૈયાર કર્યા છે એમનું બીજું એક સરસ કાવ્ય છે આપણે આવડ બાવળ બોરડી જો આ બધા પ્રતિકો જ છે આપણે એટલે કવિ પોતે હું નથી આપણે એટલે આપણે સૌના માટે કહ્યું એમને જીવનના બધા જ માણસો માટે બધા જ શ્રોતાઓ અહીં બેઠા જે સૌને માટે છે આ આપણે આવડ બાવળ બોરડી કેસર ઘોળ્યા ગલના ગોટાજી જો બંને આપણામાં છે આવડ બાવળ બોરડી આ બધા કાંટાળા છે આવડ બાવળ અને બોરડી આ કાંટાળા છે જીવનમાં આ કાંટાળી પરિસ્થિતિઓ પણ છે પણ એની સાથે સાથે કેસર ઘોળ્યા ગળના ગોટાજી પણ આપણે પાછા બીજું શું છીએ કેસર ઘોળ્યા ગલના ગોટાજી ગલના ગોટા વૃક્ષના કેસર ઘોડ્યા એટલે કેસરી રંગના આવા આપણે છીએ ભજન દુઃખ તો આવતું હોય હલકા તો પારેવાની પાંખથી પારેવું કેટલું બધું ઊંડે ઊંચે ઉડતું હોય પણ આપણે તેથી એથી હલકાજી હલકા પારેવાની પાંખથી મહાદેવથી એ પણ મોટાજી જો વિરોધ કેટલો કહે છે એક પારેવાની પાંખથી તુચ્છ છીએ આપણે પારે એવું કેટલું બધું પાંખથી ઉડતું હોય છે આપણી પાસે એ નથી પણ ના આપણે આની વિરુદ્ધમાં મહાદેવથી એ પણ મોટા જી માણસમાં બંને તત્વો છે નાનપ પણ છે અને મોટપ પણ છે સુખ પણ છે અને દુઃખ પણ છે આ બધાનો સ્વીકાર કરી અને જે દુઃખ છે એનો ઇનકાર કરો જે અનિશ્ચિત પરિસ્થિતિ છે એને જવા દો પણ જે નિશ્ચિત પરિસ્થિતિમાં છો એનો સ્વીકાર કરીને આગળ આપણે ઘડવૈયા બાંધવ આપણે આપણા ઘડવૈયા બાંધવ આપણે આ રાજેન્દ્ર શાહ છે આપણે આપણા ઘડવૈયા છે કોઈ આપણને ઘડતું જ નથી ઉપેન્દ્રાચાર્ય ઘડ્યા નથી હો એ ત્યાં જઈને સમાજમાં બેસતા નહોતા કદી વાર જતા મને હું તો બહુ ખબર છે પણ એ શું કહે છે આપણા ઘડવૈયા બાંધવ જો શબ્દ કેવો વાપરે છે બધો બાંધવ બંધુ નહીં બાંધવ એ બાંધવ બધાને મિત્રોને કહે છે આપણે તમારા બધા ભાઈઓ છીએ આપણે ઘડવૈયા બધા આપણે આપણા ઘડવૈયા છીએ કોઈ આપણને ઘડતું નથી આપણે જ આપણી જાતને ઘડવાની છે કવિએ છેક સુધી લેખન ચાલુ રાખ્યું છે એ જાન્યુઆરીની બીજી તારીખે ગુજરી જાય છે ઓગણીસો દસની બીજી જાન્યુઆરીએ ત્યારે સત્તાણું ના કવિ એમનું બે હજાર સોરી એટલે લગભગ સત્તાણું વર્ષ એ જીવ્યા છે આ જીવ્યા છે ત્યારે એમના અવસાનના એટલે બીજી જાન્યુઆરીના વીસ દિવસ પહેલાં જો કવિ કેટલા જાગ્રત છે મુંબઈમાં અવસાન થયું દીકરીને ત્યાં હતા એ દીકરાને ત્યાં નહીં દીકરીને ત્યાં હતા અને ત્યાં પછી છેવટે બીમાર થતાં થતાં એ જાણી ગયા કે હવે આ જીવાશે નહીં એમને ખબર છે એટલે પછી એ કહે છે અવસાનના વીસેક દિવસ પૂર્વે મને મોકલેલ્યા કાવ્ય તો મેં લખ્યું છે એટલે એમને કાવ્ય મને એક મોકલ્યું લખીને એ અવસાનના વીસેક દિવસ પહેલાં એમાં એની અંતિમ પંક્તિઓ હું તમને વાંચું છું મુદિત નયનની ભીતરની પણ તેજલ વિલસત સૃષ્ટિ જો લય જુઓ મુદિત નયનની ભીતરની પણ મુદિત મીચેલા આંખો કારણ કે માણસ માંદો પડે મરવા પડે મુદિત નયનની ભીતરની પણ ભીતરની પણ અંદરની છેક ઉડાણ સુધી તેજલ વિલસત સૃષ્ટિ એમાં એક તેજભરી સૃષ્ટિ વિલસે છે આ મૃત્યુ સૈયા ઉપર પડ્યા એટલે બધું જતું નથી રહેતું અને નહાવુંને રહેવું કોરું એવી સુધાની વૃષ્ટિ અને ને રહેવું કોરું પાણીમાં નાહવા આન છતાં કોરા રહ્યા છીએ એવી સુધાની વૃષ્ટિ સુધા અમૃત આ જીવનમાં અમૃત જે વરસે છે એ તમે પલાળતું નથી પાણી પલાળે છે અમૃત તમને પલાળતું નથી જો એના રૂપકો બધા કેવા સરસ છે તમે વાંચજો તો એમની મજા આવે જાય અને પછી એ જ કાવ્યમાં આવે છે ઓમ શાંતિ 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 અરૂપમાં સુંદર દર્શનનો લાવ નહીં તો ભ્રાંતિ અરૂપમાં સુંદર દર્શનનો જે અરૂપ છે એમાં જો સૌંદર્યનું દર્શન ન કરો તો પછી લાવ એ લાવો છે અને જો એ ન કરો તો નહીં તે ક્રાંતિ એમાં જો તમે લાભ ન લો તો એ ક્રાંત તમારા એ ભ્રાંતિ છે તમારા જીવન વિશેનો ભ્રમ છે કે તમે શું જીવો છો આખરી લોચન વિચાય ત્યાં સુધી એ આ રીતે કવિતા કરતા રહ્યા છે હમણાં હર્ષદે કહ્યું એમનું સૌંદર્ય દર્શન પણ એ ફૂળ નથી સૂક્ષ્મ છે એટલે બધા પ્રતીકો બનીને આવે છે વાય રે ઉડી ઉડી જાય રે પટોળું એક સ્ત્રી જતી હોય છે કપડવાણજમાં આ એમને અનુભવેલું છે વાય રે ઉડી ઉડી જાય રે પટોળું ખેતરમાં કામ કરતી હોય બહાર ગીરતી હોય એનું પટોળું આમ વા પવન એટલો બધો આવતો ઉડી જાય વાય રે ઉડી ઉડી જાય રે પટોળું એવું એવું રે અડી જાય કે અમું જણે મૂંઝાઈ રહે છે મન ભૂળું જો એવું એવું તે અડી જાય આ પટોળું ઉડતા ઉડતા એવું અડી જાય છે કે અમુ જણે મૂંઝાઈ રહે છે મન ભૂળું અમુજણથી મૂંઝાઈ જાય જો શબ્દ પ્રયોગ અમુજણથી મૂંઝાઈ જાય છે અમુઝણ અને મૂંઝાવું આ બે વિરોધાયુ શબ્દોનો કેટલો અમુ જણે મૂંઝાઈ રહે છે મન ભૂળું અને પછી કહે છે છાતી ઢાંકું ને ઉડે માથાનો છેડલો આ એક આપણા સમાજ જીવનમાં અત્યાર સુધી મહિલાની જે સ્થિતિ હતી એનું વર્ણન છે છાતી ઢાંકવું ને ઉડે માથાનો છેડલો બેન છે કોઈ પણ મહિલા એ પોતાની છાતી કેમ ઢાંકે છે કારણ કે સ્તન પ્રદેશ એ કોઈ દેખાડવાનો પ્રદેશ નથી એ તમારામાં કામોત્તેજના લાવે તો એ નકામું છે બાકી બધી બહુ સરસ કાવ્યો આ બધા એમના છે આપણે સમજીએ તો ખ્યાલ આવે છાતી ઢાંકું ને ઉડે માથાનો છેડલો ઢીલો તે જાય છૂટી વળી છૂટી અંબોડલો કેવી સ્થિતિ છે અંબોડો વાળો પણ એ ચાલું છું ને ઢીલો થઈ ગયો છૂટી જાય છે તો આ તો છૂટી જાય તો મહુડાની ડાળીએ બેઠેલું કોઈ મને જોઈને રીજાય છે હોલું જો કેવો શબ્દ વાપરે હોલું હોલું હોલાને માટે હોલું છે પ્રાસ માટે મવડાની ડાળીએ બેઠેલું કોઈ મહુડો સારું વૃક્ષ નથી એમ એની ડાળ ઉપર કોઈ બેઠું હોય અને જોઈને રીઝાય છે હોલું એ પેલો હોલો ત્યાં બેઠો છે એ પેલી સ્ત્રીને જતો જુએ છે નીચેથી આ હોલો કોણ છે એમની જે વાત છે એ બહુ સૂચક રીતે એમણે વાત કરેલી છે એટલે જેને આપણે સ્થૂળ શૃંગાર કહીએ છીએ એ સ્થૂળ શૃંગારની કવિતા નથી આ આત્મશૃંગારની કવિતા છે હવે પ્રકૃતિના કેટલાક તત્વો વિશે એમની જે અનુભૂતિ છે એમાંનું એક છે પોષણો તડકો નામનું કાવ્ય પોષ મહિનામાં તડકો સારો જ લાગે આપણને પોષ મહિનામાં તો તડકો તો એ કહે છે મને તડકો ગમે રે ઘણો પોષણો મને પોષનો તડકો ગમે છે પોષ પોષ મહિનાનો ઉત્તરના વાયરાની લહરીની સંગ સંગ ઉત્તર દિશામાંથી પવન આવતો એ વખતે જો એટલે જે એમનું જોગ્રાફિકલ જ્ઞાન છે એને પણ એમને કવિતામાં ઉપયોગમાં લીધું છે ઉત્તરના વાયરાની લહરીની સંગસંગ સ્પર્શ એનો લાગે સંતોષનો મને તડકો ગમે રે પોષનો પોષનો તડકો આપણને ગમે છે તો જીવનની અંદર પણ આ બધા રૂપકો છે મેં આપને કહ્યું કે એમની કવિતા એ આમ જોવા જાઓ તો ઉપર છલ્લી નથી એના દ્વારા એમને કંઈક જીવન લક્ષિતા છે એટલે જ મેં કહ્યું કે સૌંદર્ય દૃષ્ટા છે એમ જીવન મુગ્ધા પણ છે એ જીવનને કેન્દ્રમાં રાખીને જ ચાલ્યા છે જીવનનો કોઈ દિવસ ઇન્કાર કર્યો નથી એમણે અને એટલે એમને શંકરાચાર્યની ફિલસફીનો અસ્વીકાર કર્યો છે ના પણ ચોખ્ખું શબ્દ એમના આ કાવ્યો જેમ પોષનો તડકો તો એમ વૃષ્ટિ એટલે વરસાદના દિવસની પણ વાત કરી એટલે દરેક ઋતુ વિશે વસંત વિશે બધી જ ઋતુ વિશે એમને કાવ્યો લખ્યા છે આજનો આ વૃષ્ટિ ભીનો દિન આજનો આ વૃષ્ટિ ભીનો દિન આજે એમ કે ખૂબ વરસાદ પડ્યો છે અને વૃષ્ટિથી ભીનો થઈ ગયેલો આજનો દિવસ છે જે કંઈ તે આઘું મેલી કામ જે કંઈ તે આઘું મેલી કામ વાતાયન કને આવી કરું છું વિરામ વાતાવન વાતાયન બારી બારી પાસે આવીને વિરામ કરું છું જોઈ રહું છું જો એક વરસાદ પડે છે એમાં પણ કવિએ કેવી જાતનું પોતાનું દર્શન પ્રગટ કર્યું છે કે વૃષ્ટિ ભીંજવે છે પણ શરીરને નહીં એ મનને ભીંજવે છે આત્માને ભીંજવે છે અનેક કાવ્યો એમના મને હમણાં હર્ષદે કહ્યું ઈંધણા વીણવા તમે કહ્યું હતું હા તો એમાં પણ જુઓ એક સૈયરને બીજી એક બેનપણીને બીજી બહેનપણી વાત કરે છે ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર ઈંધણા વીણવા ગઈતી રે લોલ જો લોકગીતનો લહેંકો છે આખો ઈંધણા વીણવા લાકડા બાળવાના એ વીણવા માટે આ પરિસ્થિતિ તો કપડવણમાં હતી જ આ પોતે બધું જે જોયું છે એ જ એમને મૂક્યું છે ઈંધણા વીણવા ગઈતી મોરી સૈયર ઈંધણા વીણવા ગઈતી રે લોલ હું તો ગઈ શું કરવા ઈંધણા વીણવા લાકડા વીણવા બાળવા માટે લાકડા જોઈએ કંઈ પડ્યા હોય છૂટા છૂટા તો વીણી લઈને ઘરમાં કામ લાગે આ એક પ્રવૃત્તિ હતી ગ્રામ જીવનમાં પણ પછી વેળા બપોરની થઈતી મોરી સૈયર આ વીણતા વીણતા બપોર પડી ગઈ સવારમાં ગઈ હતી અને લાકડા વીણતા વીણતા બપોર થઈ ગઈ વેળા બપોરની થઈતી રે લોલ આખો બપોર આમાં વીતી ગયો પણ પછી જેની તે વાટ જોઈ રહીતી મોરી સૈયર જેની તે વાટ જોઈ રહીતી રે લોલ આ ઈંધણા વીણવા ગઈ તું વિંધણા તો વીણવાનું એક બાનું હતું પણ મુલાકાત કરવાની હતી તમે આવજો ત્યાં આગળ ત્યાં મળીશું જો કેટલી સરસ પ્રેમી જીવનની વાત કરી છે જેની તે વાટ જોઈ રહીતી મોરી સૈયર જેની તે વાટ જોઈ રહીતી રે લોલ તેની સંગાથ વેળ વહીતી મોરી સૈયર તેની સંગાથ વેળ વહીતી રે લોલ ઇંધણા વીણવાગી ઇંધણાની વાત નથી એ તો એક માત્ર બનાવ છે પણ ત્યાં પ્રેમી જોડે એને જે મસ્તી કરી છે જે આનંદ લીધો છે એનું આ કાવ્ય છે તેની સંગાથ વેળ વહીતી મોરી સૈયર જો એના ઢાળ જુઓ તમે તેની સંગાથ વેળ વહીતી રે લોલ ઈંધણા વીણવા ગઈતી મૂરી સૈયલ ગઈ ઈંધણા વીણવા અને કયા ઈંધણા એને લીધા એટલે આ અનેક પંક્તિઓથી આ કવિને આપણે જોઈ શકીએ છીએ અહીંયા તો બોલવા બેસીએ તો કલાક તો ઓછામાં ઓછો નીકળી જાય ઓછામાં ઓછો કારણ કે આ એનો માણસ છે નિરુદેશ સંસારે મુજ ભ્રમણ પાઉું મલિન વેશે પાઉું મલિન વેશે આ શીર્ષક એ જ રાખ્યું નિરુદ્દેશે એમાં ઉદ્દેશ દ જરા બરાબર લખવો જોઈએ સરખો આ દ ખોડો છે ખોડો નથી નિહિ ઉદ્દેશ એમ છે નિહિ ઉદ્દેશ અને એની સંધિથી નિરુદ્દેશ એમ ભાષામાં થાય છે નિરુદ્દેશે આ સંસારમાં માણસનું આગમન એ કોઈ ઉદ્દેશ સાથે થયું નથી કોઈ બાળક જ્યારે ગર્ભસ્થ થાય છે ત્યારે એને કંઈ મગજમાં હોતું નથી કશું હોતું નથી જન્મે છે અને પછી સંસારના જે પરિચયમાં આવતો જાય છે તેમ તેમ એના મગજમાં જે તત્વ છે બુદ્ધિનું સમજનું એ તત્વ વિકસતું જાય છે અને એ વિકાસ પ્રમાણે એ જીવનને ગ્રહણ કરતો જાય છે એટલા માટે નિરુદ્દેશે સંસારે મુજબ મુગ્ધ ભ્રમણ મુજબ મુગ્ધ ભ્રમણ જો ભ્રમણ તો ખરું પણ મુગ્ધ ભ્રમણ પાઉસું મલિન વેશે આ થોડો ભરે જીવનમાં મેલ પણ હોય વાંધો નહીં પણ નિરુદ્દેશે સંસારમાં ફરવું એટલે મેં કહ્યું તેમ આ કવિ માત્ર સૌંદર્ય લુબ્ધ કવિતામાં છે કવિતાના પક્ષ સૌંદર્ય લુબ્ધ છે પણ કવિતાના અર્ક પ્રત્યે જીવન મુગ્ધ કવિ છે એમને જીવનનો કદી ઇનકાર કર્યો નથી કોઈપણ પ્રકારનું જીવન છે એ સ્વીકાર્ય છે અને સૌંદર્યમય છે એનું સૌંદર્ય આપણને શોધતા આવડવું જોઈએ અધ્યક્ષ તરીકે મારે બીજું તો કશું કહેવાનું નથી પણ રાજેન્દ્ર શાહ એ સ્વાતંત્રોત્તર કવિતાના પ્રમુખ કવિ ગણાયા એ સમયગાળાની વાત છે પણ સમયની બહાર લઈ જઈએ તો સર્વકાલીન આ પ્રમુખ કવિ છે એટલે ગમે તે કાળે તમે આજ બસો વર્ષ પછી પણ એ કવિતા વાંચશો ને તમે જો કવિતા સમજશો તો એ કવિતાનો આનંદ કોઈ પણ કલાનો અંતિમ ધ્યેય આનંદ આપવો એ છે અને રાજેન્દ્ર શાહની કવિતા જે કોઈ વાંચો દુઃખની કવિતા હોય ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર જો એમાં તરત જ કહેશે દુઃખની કવિતા હોય તો એમાં સુખ શોધતા આવડવું જોઈએ એટલે માણસની દૃષ્ટિ એ જીવનની સૃષ્ટિને કેવી બનાવે છે એના ઉપર રાજેન્દ્રની આખી કવિતા અથવા બધી જ કવિતા એમના ચોવીસ સંગ્રહો છે એ ધ્વનિથી ધ્વનિ સુધી ધ્વનિ એ પોતાનો છે અને હંસધ્વનિ આત્માનો અવાજ છે એ પોતાના અવાજથી આત્માના અવાજ સુધી પહોંચી શકે છે એ આ કવિની વિશેષતા છે આપ સૌ રાજેન્દ્ર શાહ વિષય આવ્યા એ રાજેન્દ્ર શાહની કવિતાને એક મોટું અર્પણ છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર એક વાત રહી બે મિનિટ લઈશ જેમ એમણે પોતાની કવિતામાં કામ કર્યું છે ને એમ વિશ્વ કવિતામાં પણ એમને મોટું કામ કર્યું છે અનેક અનુવાદો આપ્યા છે આ પણ બહુ મોટું કામ છે એમનું વડોદરામાં જ્યારે રહેતા હતા ત્યારે પોલ નામનો કોઈ ભાઈ એમણે એમને બંગાળી શીખવ્યું બંગાળી જાણતા નતા બંગાળી શીખ્યું થોડું પછી પોતાની જાત મહેનતથી બંગાળી એ બહુ સરસ રીતે રાજેન્દ્રભાઈ બોલતા અને લખતા હો એ બંગાળી શીખ્યા પછી બંગાળની કવિતા રવિન્દ્રનાથની બુદ્ધદેવ બસુની આ બધી કૃતિઓ જે હતી એમાં એમને અનુવાદો કર્યા છે થોડાક અનુવાદો વિશે વાત નામ દઉં તમને બુદ્ધદેવ બસુનું છે એમનું એમના જે કાવ્યો છે બુદ્ધદેવ બસુના એનો એમને અનુવાદ કર્યો છે આખો પછી જયદેવ એમનું ગીતગોવિંદ આપણું જો આ ગીત ગોવિંદ તો સંસ્કૃતમાં છે એટલે એમને સંસ્કૃત પણ પ્રભાવ હતો અને અંગ્રેજી ઉપર પણ પ્રભાવ હતો અંગ્રેજી તો એમને વિષય રાખ્યો હતો ગુજરાત કોલેજમાં એક વર્ષ ભણ્યા અને છોડી દીધું એમ ન કર્યું કારણ કે પરિસ્થિતિ એવી હતી કે આર્થિક પરિસ્થિતિ એવી હતી કે આગળ ભણી શકે તેમ હતા નહીં પછી ડેન્ટીનું ડિવાઇન કોમેડી જગતના જે સાત મહાકાવ્યો છે મોટા એમાંનું એક છે ડેન્ટીનું ઇટાલિયન ડિવાઇન કોમેડી એનો એમણે દિવ્ય આનંદ એ નામને આખો તિલકા છંદમાં અનુવાદ કર્યો છે પુસ્તક પુસ્તકમાં એટલું જાડું છે અને તિલકા છેક સુધી સરસ જાળવ્યો છે એમણે કારણ કે ડિવાઇન કોમેડીમાં પણ જે છંદ છે એ ઇટાલિયન પ્રોસોડીનો છંદ છે ડિવાઇન કોમેડી ગદ્ય કાવ્ય નથી એ પદ્ય છે પણ એ પદ્ય ત્યાંનું પદ્ય છે એમણે આપણા પદ્યમાં એ પદ્યનો ઉતારો કર્યો છે બહુ સરસ અનુવાદ છે એ દિવ્ય એનો પછી ઓગણીસો ને એકાણુંમાં એમણે અમે અમેરિકાના કવિ વોલ્ટ વિટમન બહુ જાણીતા કવિ વોલ્ટ વિટમન એ વોલ્ટ વિટમનનું કાવ્ય જે છે એનો એમણે અનુવાદ કર્યો પછી ઓગણીસો ને ત્રાણુંમાં કોલરીજનું કાવ્ય છે બહુ જાણીતું કાવ્ય છે લીવ્સ ઓફ ગ્રાસ એ લીવ ઓફ ગ્રાસનું એમણે કર્યો તૃણારપણ લીવ્સ ઓફ ગ્રાસ તૃણારપણ તૃણના પાંદડાઓ આવો અનુવાદ કરી અને આપણી પાસે આપ્યો છે એમને રવિન્દ્રનાથનું બલાકા બહુ જાણીતું એનો પણ એમને ગુજરાતીમાં અનુવાદ કરી આપ્યો છે ઈશાવાસે ઉપનિષદનો પણ અનુવાદ કર્યો છે પછી કોલરેજનું પેલું તો હું સોરી ભૂલ મારી ભૂલતી કોલરેજનું બહુ જ કાવ્ય જાણીતું કાવ્ય છે ધ ટાઈમ ઓફ ધ એસન્ટ મેન ધ રાઈમ 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 છે રાઈમ એટલે છંદ રાઇમ એટલે છંદ ધ રાઈમ ઓફ ધ એન્સન્ટ મેરીનર એન્શિયન્ટ જૂનો મેરીનર એટલે નાવિક જૂના નાવિકની કવિતા એના રાઈમ એનો એમણે અનુવાદ કર્યો છે ગાથા બસ આવું છે ગાથા રાઈમ છે ને એટલે ગાથા ગાથા એક વૃદ્ધ નાવિકની આમ એમને શીર્ષક આપ્યું ગાથા એક વૃદ્ધ નાવિકની ગીતાના એકસો આઠ શ્લોકનો પણ અનુવાદ કર્યો છે શતી કવિ લોકોએ પ્રગટ કર્યો છે આ કવિએ પહેલી કવિતા કુમારમાં બચ્ચુભાઈ પાસે જતા એ ત્યાં અહીં હતા ત્યારે બુધસભામાં અને લ એટલે લઘુ અને ગા એટલે ગુરુ ખબર ન પડે પણ પછી કોઈએ કહ્યું કે લ અને ગા તો એમને લ ગા છોડી દીધું નાના ના 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 ન જ જોડી દીધો પોતાને યાદ રાખવા માટે એનું માપ શું છે એ યાદ રાખવા માટે ત્યારે બચ્ચુભાઈ રાવતે એમને રણ પિંગાળ આપ્યું કહેલો આ વાંચજો બરાબર અને છંદ પાકા થશે એમનું એક કાવ્ય હોળી ધૂળેટી પ્રગટ કર્યું એમને સાડત્રીસની સાલમાં રાજેન્દ્ર એ કાવ્યને ક્યાંય ઉપયોગ સોનેટ છે એનો ઉપયોગ કર્યો નથી કંઈક જગ્યાએ લીધું નથી પણ પછી તો સુંદરમ ત્યાં આવતા એ કાળમાં ત્યાં રાત રોકાતા સુંદરમ અને કુમારની ઓફિસમાં એ છંદોનું શિક્ષણ આપતા છંદો પાઠ છંદ બધાને શીખવે ત્યાં આગળ એમાં રાજેન્દ્ર શાહ પણ બેસે અને છંદ શિક્ષણ એ પ્રાપ્ત કરે એટલે આ રીતે જીવનમાં એમણે જે કંઈ લીધું છે એ સકારાત્મક લીધું છે નકારાત્મક લીધું નથી એટલે આખો એમનું દૃષ્ટિકોણ જીવનનો એ સકારાત્મક છે કોઈ પણ પરિસ્થિતિ હોય તો એમાં સકારાત્મકતાથી આગળ ચાલો તો તમારું જીવન આનંદ આપે છે નહીંતર જીવન તમને દુઃખ આપે છે તો જીવન આનંદ માટે છે કે જીવન દુઃખ માટે છે એટલે જ એમણે કહ્યું ભાઈ રે આપણા દુઃખનું કેટલું જોર કોણ દુઃખ શું હતું તો કંઈ નથી તો આવા એક કવિને આજે અંજલિ રૂપે આપણે મળ્યા છીએ પણ અંજલિ નથી આ ભાવાંજલિ છે અને એમના કવિતાનો આનંદ વર્ષો સુધી લોકો રહી શકશે એવી એમની કવિતા છે ભલે લખાઈ હોય અમુક સમયમાં પણ એ સમયાતીત છે એ કોઈ કાળની કવિતા નથી કાળાતીત છે સમયાતીત કવિતા છે ગમે ત્યારે તમે વાંચશો તો તમને એમાં આનંદ પડશે અને કવિતા કે કોઈ પણ કલા એનું અંતિમ લક્ષ્ય આનંદ છે તમને જો આનંદ ન આપે ઇવન ટ્રેજેડી એ પણ તમને આનંદ આપે છે શેક્સપિયરની ટ્રેજેડી કેમ બધાને આનંદ આપે છે આમ તો ટ્રેજેડી છે પણ છતાં આનંદ આપે છે એટલે સાચી કલા એ આનંદદાયીની હોય છે તમને આનંદ આપે છે અને એ વાત રાજેન્દ્ર શાહની કવિતાના આ ચોવીસે સંગ્રહો છે હંસધ્વની સુધી જાઓ ત્યાં સુધી આપણને માણવા મળે છે થેન્ક યુ ઓલ વક્તાઓનો ખાસ આભાર આપણે ફરીથી એકવાર ખૂબ તાળીથી ત્રણેય વક્તાઓને બતાવીશું આભાર આપ સૌનો આ કાર્યક્રમ માટે અને આખું પરિ પરિસર એ આ કાર્યક્રમ માટે પૂરતી મોકળાશ કરી આપવા બદલ ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી શ્રી પ્રફુલ્લભાઈ રાવલને અન્ય મંત્રીઓ તેમજ ઓફિસના સ્ટાફનો આભાર આ કાર્યક્રમ પૂર્વે જે કે ગુજરાતી અને અંગ્રેજી અખબારોએ નોંધ લીધી એ તમામ અખબારના ફોટોગ્રાફર શ્રી રિપોર્ટર શ્રી એમનો આભાર આપ સૌનો પુનઃ આભાર બાર ચા કોફીની વ્યવસ્થા છે એને ન્યાય આપશો એ ગ્રુપ ફોટો પાડી દઈએ પછી કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે આપ સૌનો આભાર